બોટાદ ખાતે ભાદર કઠિયા મુસ્લિમ ઘાંચી સમાજ સંચાલિત મોહમ્મદી સમૂહ લગ્ન કમિટી દ્વારા 11 માંગ સમૂહ લગ્ન યોજાયા. 11 માંગ સમૂહ લગ્ન માં 83 નવદંપતિએ નિકાહ પઢ્યા. બોટાદ ખાતે ભાદર કઠિયા સુન્ની ઘાંચી મુસ્લિમ સમાજ મોહમ્મદી સમૂહ લગ્ન કમિટી દ્વારા મુસ્લિમ સમાજના 83 લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નના આયોજનમાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ખાસ હાજર રહ્યા હતા, તેમજ બોટાદના હાલના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પણ હાજર રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. ધારાસભ્ય દ્વારા ખાસ સમાજના આગેવાનોને અભિનંદન પાઠવેલ હતા, તેમજ સમાજની અંદર શિક્ષણનું સ્તર વધારવા અને દીકરા દીકરીઓને ભણાવવા તેમજ આરોગ્ય અંગે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો અને સમાજના લોકોને જણાવેલ કે હાલના સમયમાં દીકરા દીકરીઓનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે, જેથી તેને તમે અભ્યાસ કરાવવા માટે વિનંતી કરી હતી, તેમજ સમાજના યુવાનોને વ્યસનોથી દૂર રહેવા પણ જણાવેલ હતું. આ સમૂહ લગ્નના આયોજનમાં દરેક દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવેલ હતો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ સમાજ દ્વારા 83 લગ્ન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. ઉપસ્થિત તમામ મહાનુભાવો, સમાજના પ્રમુખશ્રીઓ, પ્રમુખ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સન્માન પણ કરાયું. આ સમૂહ લગ્નનું બોટાદ ભાદર કઠિયાસુ મુઘાંચી સમાજ સંચાલિત મોહમ્મદી સમૂહ લગ્ન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ ધારાસભ્ય, દરિયાપુર, અમદાવાદ. મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? મોહમ્મદી કમિટી દ્વારા જે સતત 11મો સમૂહ લગ્ન કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે, એ પ્રસંગે સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા, અહીંયા સાથી મિત્રો મારી સાથે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેટર ઇમ્તિયાજભાઈ અને બ્રિજેશભાઈ, આજે અમે બહુ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે 83 જેટલા સમૂહ લગ્નનો કાર્યક્રમ આજે અહીંયા યોજાયો. અમે તમામ નવદંપતિને ખૂબ ખૂબ અમે અમારા તરફથી શુભેચ્છા પાઠવી છે, એમના પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ, અને સાથે સાથે હું અને ઉમેશભાઈ આજે એક મેસેજ જે છે ગાંધી સમાજને, મોહમ્મદી સોસાયટી આપવા માંગે છે કે જે રીતના તમે સમૂહ લગ્ન કરો છો બહુ સારી બાબત છે, પરંતુ એની સાથે સાથે છોકરાઓની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને મુસ્લિમ સમાજ પણ શિક્ષિત થાય એ માટે આજના પ્રસંગે શપથ લેવડાવવામાં આવે કે કમસે કમ અમે અમારા બાળકને જેટલું જરૂરી દીન છે એ પણ શીખવાડીશું અને સાથે સાથે કમસે કમ ગ્રેજ્યુએટ બને દીકરા દીકરીઓ એ બાબતે પણ સરકાર સંસ્થા જે છે એ વિચારણા કરશે. કેમકે અમે જોઈએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં સમૂહ લગ્ન સમાજ કરી રહ્યો છે, પણ ઘણી વખત એવું પણ થાય છે કે સમૂહ લગ્નમાં લગ્ન કરે પછી ઘરે જઈને પાછી જમણવાર કરે, એવું ના થવું જોઈએ. અને જે પૈસા છે આજે લોકો લાખો રૂપિયા કરોડો રૂપિયા લગ્નમાં જયારે ઉડાડતા હોય એવા સમયની અંદર આ પૈસો બચાવીને જે સમૂહ લગ્ન માંગે એ બાળકો પાછળ એનું રોકાણ થાય, સારા શાળાઓ બને, પોતાની સારી કોલેજો બને અને જરૂરિયાત મુજબના દવાખાના પણ, કેમકે આપણે કોરોનામાં જોયું કે દવાખાનાની બી કેટલી જરૂરિયાત હતી, એટલે સમાજ પોતાનો પૈસો લગ્નમાં ના ઉડાવીને પરંતુ શાળા કોલેજ અને સાથે સાથે હોસ્પિટલ પણ બને એ માટેના પણ પ્રયત્નો કરે. એ બાબતનો આજે મેસેજ જે છે ઉમેશભાઈએ પણ બહુ સરસ સૂચન કર્યું માનનીય ધારાસભ્ય કે શપથ લેવડાવો આજે કે કમસે કમ અમે ગ્રેજ્યુએટ બનાવીશું, એટલે હું માનું છું કે આટલી શુભ ભાવનાથી આ કાર્યક્રમ કર્યો છે એટલે આગામી દિવસોમાં શિક્ષણનો પણ વ્યાપ વધે, ફક્ત સમૂહ લગ્ન પૂરતું અમારું સીમિત ના રહે, કેમકે સમાજની દરેક સમાજની એક ટેવ રહી છે, ગરીબ પછાત સમાજની, કોઈ એક વસ્તુની પાછળ પડે એટલે બાળકોને ઇનામ આપવાનું ચાલુ કરે કાર્યક્રમ તો ઇનામ અંદર ના ચાલ્યા કરે, સમૂહ લગ્ન ના કરે તો સમૂહ લગ્ન ના ચાલ્યા કરે, કવ્વાલી પર થાય ડાયરા કરવા માંડે તો ડાયરા ને કવ્વાલીઓ જ કરવા માંડે, પણ એવું નહીં કે તમામ ક્ષેત્રે કામ થાય. આ જે સમયની જરૂરિયાત છે શિક્ષણની અને આરોગ્યની, એમ આપણે સમાજ પોતાનો પૈસો બચાવી પાછળ ઉપયોગ કરે એવી આજે અમે લોકોને અપીલ કરી છે. સો ટકા જે ઉમેશભાઈએ વાત કરી વ્યસન મુક્તિની એ પણ તાતી જરૂરિયાત છે, કેમકે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે કેન્સરનો અને અન્ય બીમારીઓનો કેટલો મોટો ભરડો ઉભો થયો છે, તો એવા સમયની અંદર વ્યસન મુક્તિ માટેનું પણ કાર્ય થાય. આપણે જે સૌરાષ્ટ્રના અમરેલીના દાદાબાપુ કેટલી સરસ કામગીરી સમાજમાં કરી રહ્યા છે, આ બાબતે ખૂબ લોકોની અંદર જાગૃતિ ફેલાવી રહ્યા છે, એટલે વ્યસન મુક્તિ પણ સાથે થાય. સારા એક પણ સિવાયના ઘણા કામો હોય એ પણ થવું જોઈએ, પણ પ્રાથમિકતા જે છે એ આપના સ્થાનિક ધારાસભ્ય ઉમેશભાઈએ જે આપી છે વ્યસન મુક્તિ અને શપથ લેવડાવવાની જે વાત કરી છે
એની અંદર હું પણ આ વાતને મારી વાતનું ઉમેરું છું કે સમાજ પોતાના પૈસા બચાવી અને શિક્ષણ પાછળ એનું રોકાણ કરે. ભાગ લીધો છે ત્યારે એક સંદેશ પણ મારા લેવલે આપવા માંગુ છું કે ભાઈ આ એક નવી પેઢીને આપણા સમાજમાં દરેક નવવધુ આપણી દીકરીઓ જે આમાં ભાગ લીધો તેને ધારાસભ્ય તરીકે એક અભિનંદન પણ આપું છું. પણ મારી બહેનોને એક અપીલ પણ કરું છું કે આપણી નવી પેઢીને કમસે કમ કોલેજ સુધી ભણાવવામાં આવે અને મારા ભાઈઓને એક બે હાથ જોડીને આજે શપથ લેવડાવું છું માગું છું કે ભાઈ આપણે જે કાંઈ વ્યસનો છે એને આપણે આજે આજના શુભ પ્રસંગે આપણું જ્યારે નવું જીવન શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક વ્યસનને આપણે ત્યાગ કરીએ અને આ કમિટીને ધારાસભ્ય તરીકે લાખ લાખ અભિનંદન આપું છું. કારણ કે 11મી વખત આ આયોજન સુંદર કર્યું છે. જાતોજાત દાતાઓને પણ અભિનંદન આપું છું કે એક એક દીકરીઓને 1 લાખ કરતા વધારેનો પર્યાવર આમાં આપવામાં આવ્યો છે એ બદલ દાતાઓને પણ ખૂબ ખૂબ આભાર અભિનંદન આપું છું. આપણે ઇસ્લામમાં વાત કીધી ભાઈ શિક્ષણ જરૂરી છે કે આપણા મારી ઈચ્છા છે કે આપણા મુસ્લિમ સમાજના બહેનો હોય કે ભાઈઓ હોય ભેદભાવ ન રાખ્યો અને એને કોલેજ સુધી આપણે કમસે કમ ભણાવીએ આપણા દીકરા દીકરીઓને. અને મારી ઈચ્છા છે કે મારી બોટાદની મારી મુસ્લિમ દીકરી IAS બને, કલેક્ટર બને, SP બને ચોક્કસપણે. તો એના માટે થઈને મારે ચોક્કસ એ શપથ આજે લેવડાવવા માંગુ છું કે દરેક આપણા નાના બાળકોને કમસે કમ કોલેજ સુધીનો અભ્યાસ મારું નામ મુબારકભાઈ ઇસ્માઇલભાઈ માકડ છે. હું મોહમ્મદી સમૂહ લગ્ન કમિટી બોટાદનો પ્રમુખ છું. બોટાદ ખાતે આજે મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગત છે, શું સંદેશ? આજે 24/28/2024 રોજ બોટાદ મુકામે મિલિટરી રોડ ખાતે આજે મોહમ્મદી સમૂહ લગ્ન કમિટી દ્વારા 86 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નનું આયોજન જે કરવામાં આવ્યું તે સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના દાતાઓ અને સમાજના હમદર્દો, જે દીકરા દીકરાઓની અને વાલીઓની ફિકર કરીને કે ભાઈ સમાજ ખોટા ખર્ચામાંથી બચી જાય અને દીકરા દીકરીઓનો પ્રસંગ જે આસાનીથી ઉકલી જાય તેના પ્રયાસ રૂપે આજે આ દાતાશ્રીઓના સહકારથી આપ જોઈ રહ્યા છો કે સુંદર સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. એ બદલ હું પણ ખૂબ ખૂબ આજે ગર્વની લાગણી અનુભવું છું. 86 દીકરીના લગ્ન છે, 83, અને મોહમ્મદી સમૂહ લગ્ન કમિટી દ્વારા એક દીકરીને 1 લાખની ઉપરની જે છે તે કર્યાવર આપવામાં આવે છે, જેમાં દીકરીને 25,000 રૂપિયાનું સોનાની જણસો આપવામાં આવે છે અને બીજી જે વસ્તુઓ છે તમામ વસ્તુઓ જે છે કે 10 જણાનું રસોડું સારી રીતે બીજે જ દિવસે શરૂ થઈ શકે એટલી વસ્તુઓ જે છે તે સમૂહ લગ્ન કમિટી દ્વારા જે છે દીકરીઓને કર્યાવર્તમાં આપવામાં આવે છે. આમ તો અમારા મુસ્લિમ સમાજનો ગણો તો 32મો સમૂહ લગ્ન છે અને અમે તો સતત સમૂહ લગ્નમાં જોડાયેલા છીએ, પરંતુ મોહમ્મદી સમૂહ લગ્ન કમિટીનો આ 11મો સમૂહ લગ્ન જે છે એ આજે તમારી નજર સમક્ષ શરૂ છે.